विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में ने? मजा में जशो ने? ऑनलाइन भणवानी तो अलग ज मजा छे ने? वीडियो जोवाना, रोज नवा नवा पाठ समझवाना, साथे साथे स्वाध्याय लेवानो, तो आनी मजा अलग ज छे, बराबर ने? तो विद्यार्थी मित्रों, धोरण 3 અને આજના આસપાસના લેક્ચરમાં આપ સૌનું હું સ્વાગત કરું છું ભાઈ. તો આજે આસપાસના લેક્ચરમાં આપણે શું જોવાનું છે? તો આજે આસપાસના લેક્ચરમાં આપણે પાઠ 6, પાઠનું નામ વાંચો તો ખાધા વિના ન ચાલે. तो खाधा विना न चाले ते पाठनी समझूती आपणे मेळवी चूक्या छे, बराबर ने? हवे आपणे तेनो स्वाध्याय जोवानो छे अने समझवानो छे. तो गई काले आपणे स्वाध्यायमां शुं चलाव्युं हतुं अने साथे साथे आपणे लखता पण गया हता, बराबर ने? तो पहला तो आपणे खाधा विना न चाले तो शुं काम खाधा विना न चाले तेनी थोड़ी आपणे रूपरेखा समझी लईए. तो बाळमित्रो, शरीरने शक्ति मळी रहे ते माटे पोषक युक्त खोराक आपणा शरीर माटे जरूरी छे. અને આ જે ખોરાક છે એ આપણને કાર્ય કરવાની શક્તિ પૂરી પાડે છે, શરીરની વૃદ્ધિ કરે છે અને રોગ સામે રક્ષણ મેળવવાની શક્તિ આપે છે. જો ખોરાકના બધા જ પોષકો મળી રહે તો તેને સમતોલ આહાર કહેવાય છે. જો આપણને સમતોલ આહાર મળી રહે તો આપણું જે શરીર છે એ રોગમુક્ત રહે છે, આપણને ક્યારે કોઈ રોગ થતો નથી. તો તેના માટે આપણે રોજ એકનો એક ખોરાક લેવો જોઈએ નહીં, કે ભાવતો ખોરાક લેવો જોઈએ નહીં. આપણે આપણા ખોરાકમાં અનાજ, કઠોળ, લીલા શાકભાજી, દૂધ, ફળોનો ઉપયોગ કરવો જોઈએ. તમે એમ કહો કે મમ્મી, આજે તે જે રસોઈ કરી છે એ મને નથી ભાવતી, તો ભાવે એ જ ખાવું એ જરૂરી નથી. આપણા શરીરને પોષક તત્વો મળી રહે તેવો ખોરાક ખાવો એ જરૂરી છે. સમજાઈ ગયું બાળમિત્રો? હા. તો ગઈકાલે આપણે આ પાઠનો સ્વાધ્યાય કર્યો હતો, તેમાં શું જોયું હતું? તો તેમાં 3-4 વાક્યોના સવાલ જવાબ અને 2-3 વાક્યના સવાલ જવાબ, આ આપણે સ્વાધ્યાયની સમજૂતીમાં જોયું હતું. તો બાળમિત્રો, આપણે પહેલાં તો ગઈકાલે જે સ્વાધ્યાય લીધો હતો તે થોડું રિવિઝન કરી લઈએ, બરાબર ને? તો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે સૂચના, વાંચો જોઈએ. હા, શું વચાય છે? નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો ગઈકાલે તમે આ બધા સવાલોના જવાબ જોયા અને લખ્યા પણ હતા, બરાબર? તો અત્યારે તમારે આ સવાલોના જવાબ લખવાના નથી, માત્ર ને માત્ર જોવાના છે અને સાથે સાથે બોલતા પણ જવાના છે, ઓકે? હું જ્યારે તમને જે પ્રશ્ન લખવાનું આજે કહું તે જ લખવાનો છે પ્રશ્ન, બરાબર? એટલે અત્યારે તમારે ખાલી તમારી સ્ક્રીન ઉપર ધ્યાનથી જોવાનું છે. તો આપણે પહેલો સવાલ લઈએ.
दादी केम जल्दी दादर चढ़ी सकता नथी। तमने बताने विपुलनी वात याद छे के दादी खूबज घरडा एटले के मोटी उम्रना होवाथी असक्त छे, तेथी दादर चढ़ी सकता नथी। जवाब बोलो जोईए, दादी खूबज घरडा एटले के मोटी उम्रना होवाथी असक्त छे, तेथी दादर चढ़ी सकता नथी। बीजो सवाल छे, दादी ने केवी दाळ पसंद छे? तो जवाब जोईने बोलो, हूँ 2 सेकेंड माटे रोकाई जाऊँ छू भाई। दादी ने खांड એટલે કે ગળપણ નાખેલી દાળ પસંદ છે। ગળપણમાં ખાંડ ગોળ પણ હોય, ઘણા દાળમાં ગોળ પણ નાખીને ખાય છે, તો દાદીને ખાંડ નાખેલી દાળ પસંદ છે, બરાબર। તમને કેવી દાળ ભાવે? બધાની પસંદ અલગ અલગ હોય છે, બરાબર ને। કોઈ કહેશે મને તીખી દાળ પસંદ છે, કોઈ મને એમ કહેશે કે ખાટી મીઠી દાળ પસંદ છે। તો તમારે અહીંયા તમારો જવાબ લખવાનો છે, બરાબર। તો મને ગળપણ નાખેલી દાળ અને લગ્ન પ્રસંગે બનેલી દાળ પણ ભાવે છે। પછીનો સવાલ છે, અનાજના નામ જણાવો। તો અનાજના નામ છે ઘઉં, ચોખા, બાજરો, મકાઈ, જુવાર વગેરે। આ બધા અનાજ છે, બરાબર ને। પછી સવાલ છે, કઠોળના નામ જણાવો। તો કઠોળના નામ છે ચણા, વાલ, વટાણા, મગ, અડદ, તુવેર। ફરીથી બોલો તો જોઈએ, ચણા, વાલ, વટાણા, મગ, અડદ, તુવેર વગેરે, બરાબર। પછીના સવાલો જોઈએ આપણે। છઠ્ઠો સવાલ છે, આપણે ખોરાકમાં મુખ્યત્વે શું લઈએ છીએ? તો તેનો જવાબ છે, આપણે ખોરાકમાં મુખ્યત્વે રોટલી, ભાખરી, રોટલો, ભાત, દાળ, કઠોળ, દૂધ અને દૂધની બનાવટો, શાકભાજી, ફળો, આ મુખ્યત્વે આપણે ખોરાકમાં લઈએ છીએ। પછીનો સવાલ છે, આહારમાંથી મળતા પોષક તત્વો કઈ રીતે ઉપયોગી છે? આહાર એટલે કે ખોરાકમાંથી મળતા પોષક તત્વો કઈ રીતે ઉપયોગી છે? તો આપણને ગરમી અને શક્તિ આપે છે। ખોરાક આપણને શું આપે છે, પોષક તત્વો શું આપે છે? તો આપણને ગરમી અને શક્તિ આપે છે, બરાબર। પછીનો સવાલ છે, આપણે કેવો ખોરાક ન ખાવો જોઈએ? તો આપણે વાસી, ખુલ્લો અને બજારું ખોરાક ન ખાવો જોઈએ। વાસી, ખુલ્લો અને બજારું ખોરાક ખાવો ન જોઈએ, બરાબર। પછીનો સવાલ છે, મુન્નીનો ખોરાક જણાવો। તો મુન્નીનો ખોરાક જે છે શું છે? યાદ કરો, સમજૂતી વખતે મેં કહેલું હતું, મુન્ની વિશે આપણે ચર્ચા કરી હતી। તો જવાબ વાંચો, મુન્નીનો ખોરાક માતાનું દૂધ છે, બરાબર। ચલો હવે આપણે થોડા મોટા સવાલોના જવાબ જોવાના છે। ગઈકાલે આ બધા જવાબો તમે તમારી બુકમાં જોઈને લખ્યા હતા, બરાબર ને। જો અધૂરા રહી ગયા હોય તો તમે તમારી સ્ક્રીન ઉપરથી જોઈને લખી શકો છો, બરાબર। અત્યારે જેને લખાઈ ગયા હોય એ આ જવાબો મારી સાથે બોલશે। તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે? મને ભૂખ લાગે છે ત્યારે પેટ ખાલી ખાલી લાગે છે, કામ કરવાની ઈચ્છા થતી નથી,
અશક્તિ જણાય છે અને કંઈક ખાવાનું મન થાય છે। આ ઉપરથી મને ખબર પડે કે મને ભૂખ લાગી છે, બરાબર। પછીનો સવાલ છે, શું તમારા ઘરે જમવાનું બન્યું ન હોય તેવું થયું છે ક્યારે? હા, તો તમે તમારો અનુભવ અહીંયા લખી શકો છો, બરાબર। તો અહીંયા જવાબ આપણે જોઈએ, હા, એક વખત મારી મમ્મીને મેલેરિયાનો તાવ આવ્યો હતો ત્યારે ત્રણેક દિવસ સુધી ઘરમાં રસોઈ બની શકી નહોતી। પરિણામે અમારા ઘરે જમવાનું બન્યું ન હતું, બરાબર। પછીનો સવાલ છે, એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે? પાઠની સમજૂતી વખતે પહેલા પેજ ઉપર આપણે બાળકોની ચર્ચા જોઈ હતી, તેમાંથી એક બાળકે કહ્યું હતું કે મારા ઘરે ગઈ રાતે જમવાનું બન્યું ન હતું। તો શું કારણ એવું તો હોઈ શકે? તો એવા તો અનેક કારણો હોઈ શકે, એમાંથી મને એવું લાગે છે કે બાળકના માતા પિતા ગરીબ હોય, કદાચ ઘરમાં અનાજ પાણી ખૂટી ગયા હોય તો જમવાનું ન બની શકે, અથવા બાળકની માતા બીમાર હોય અને અશક્ત હોય તો એ જમવાનું બનાવી ન શકે, અને પપ્પા જે છે એ મજૂરી કામ કરવા ગયા હોય અને એ આવીને જમવાનું બનાવે તેવી પોઝિશન હોય તો કદાચ જમવાનું આ બાળકના ઘરે નહીં થયું હોય, બરાબર, એવું મને લાગે છે। પછીનો સવાલ આપણે જોઈએ, તો પછીનો સવાલ છે, 4 મહિનાની મુન્ની તેની માતાના દૂધ પર રહે છે, એ તેનો એકમાત્ર ખોરાક કેમ હશે? તો નાના એટલે કે નવજાત બાળકોને દાંત હોતા નથી, આથી તેઓ પોતાની માતાનું દૂધ જ લે છે, કારણ કે માતાનું દૂધ એમના માટે સંપૂર્ણ ખોરાક છે। શું કામ માતાનું દૂધ સંપૂર્ણ ખોરાક છે? કારણ કે માતાના દૂધમાં બધા જ પોષક તત્વો હોય છે, માટે મુન્નીનો એટલે કે 4 મહિનાની મુન્ની જે છે એનો સંપૂર્ણ ખોરાક માતાનું દૂધ છે, બરાબર। પછીનો સવાલ આપણે જોઈએ, આપણે ખોરાક શા માટે લેવો જોઈએ? તો આપણે ખોરાક જે છે એ એટલા માટે લેવો જોઈએ કે શરીરને કાર્ય કરવા માટેની જરૂરી શક્તિ મળે રહે તે માટે, પછી શરીરને કાર્ય કરતા લાગતા ઘસારાની ભરપાઈ માટે, પછીનો પોઈન્ટ છે શરીરના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થઈ શકે તે માટે, પછી જે છે શરીર રોગ સામે રક્ષણ મેળવી તંદુરસ્ત રહે તે માટે ખોરાક લેવો જરૂરી છે, બરાબર। પછીનો 6ઠો સવાલ લઈએ, અનાજ કઠોળ લીલા શાકભાજી અને ફળો શરીરની કઈ કઈ જરૂરિયાત પૂરી પાડે છે તે જણાવો। તો અનાજ શરીરને ગરમીને શક્તિ પૂરી પાડે છે, કઠોળ શરીરના વૃદ્ધિ કરવામાં ઉપયોગી છે, લીલા શાકભાજી અને ફળો શરીરનું રોગ સામે રક્ષણ કરે છે, બરાબર। ચલો એ પછીના સવાલોના જવાબ જોઈએ। જો બાળમિત્રો, તમારે આ જવાબો જે છે એ લખવાના નથી, જ્યારે લખવાના હશે ને ત્યારે હું તમને તૈયારી કરીને લખાવીશ, બરાબર। આ ગઈકાલના સવાલોના જવાબ આપણે રિવિઝનમાં લઈએ છીએ માટે, ઓકે। તો 7મો સવાલ છે, આપણા શરીરને પૂરતા પોષક મળી રહે તે માટે શું કરવું જોઈએ? તો આપણા ભોજનમાં દૂધ ઉપરાંત જુદા જુદા ધાન્ય જેમ કે ઘઉં, ચોખા, બાજરી વગેરે, જુદા જુદા કઠોળ, તુવેર, મગ, ચણા, ચોળા, વાલ વગેરે, અને ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ। પછીનો 8મો સવાલ છે, રોજ એક જ પ્રકારનો ખોરાક લેવાથી શું થાય?
तो रोज एक ज प्रकारनो खोराक लेवामां आवे तो आपणने तेमांथी खोराकना बधा ज पोषक तत्वों मळता नथी। परिणामे शरीर अमुक तत्वोनी उणप अनुभवे छे अने रोगनो भोग बने छे। वळी एक ज प्रकारनो खोराक रोज लेवाथी खोराक खावा प्रत्येनी रुचि रहेती नथी। ओके, तो बाळ मित्रो गई काले आपणे नाना मोटा सवाल जवाब आटला जोया हता अने साथे साथे लख्या पण हता। हवे आजे आपणे जे छे ए आना पछीना लेक्चरमां आपणे जे करवानो हतो ए जोईए। तो नवमो सवाल आपणे जोवानो छे अत्यारे। तो बाळ मित्रो रेडी थई जाओ लखवा माटे रोजनी जेम। आम तो तमने ख्याल हशे ज के मिस साथे साथे जवाबो लखवानुं कहे छे, तो आपणे नोट अने पेन जे छे ए आपणे तैयार ज राखीए अने तमे लखवानुं स्टार्ट करी दियो। तो नवमो सवाल अहींया तमारी स्क्रीन उपर થોડો લાઇટ દેખાય છે કારણ કે પ્રકાશ જે છે થોડો વધારે છે, માટે તમે ધ્યાનથી જોશો તો તમને અક્ષર સારા દેખાશે। તો નવમો સવાલ છે ખોરાક લેવાના ફાયદા જણાવો। તો પહેલો ફાયદો છે શરીરને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મળે છે। શેમાંથી જરૂરી શક્તિ મળે છે? તો ખોરાકમાંથી, બરાબર। પછી બીજો ફાયદો છે શરીરના યોગ્ય વૃદ્ધિ ને વિકાસ થાય છે। આ બીજો ફાયદો છે। આપણે નાનાથી મોટા થઈએ છીએ ને, આપણી હાઈટ વધે છે, વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે, તો એ ખોરાકનો ફાયદો છે। આપણે સમતોલ આહાર લઈએ ને તો આ ફાયદા આપણને જણાય છે, બરાબર। પછીનો દસમો સવાલ છે ખોરાક રાંધવાની વિવિધ રીતોના નામ જણાવો, બે બે ઉદાહરણ આપો। તો ખોરાક રાંધવાની રીતો, તો તમે તમારા મમ્મી પાસે કિચનમાં ક્યારેક ઊભા રહ્યા હશો, બરાબર। તો આ બધી એની રીતો છે। તો પહેલી રીત છે શેકવું। તો બનતો ખોરાક એટલે કે એનો ઉદાહરણ લઈએ તો શું છે એનું ઉદાહરણ? તો રોટલી, ભાખરી, રોટલા, આ ત્રણેય વસ્તુ શેકાય છે ને, બરાબર। આ રીતથી આ ઉદાહરણ જોવાનું છે। પછી છે તળવું। તો તેનો બનતો ખોરાક છે પૂરી, ભજીયા, સમોસા, આ ત્રણેય વસ્તુ તળાય છે ને, તો તેને તળવાની રીત કહેવાય, બરાબર। પછી જે છે એ બાફવું, તો તેમાં ખમણ, ખીચડી, ભાત, તેને બાફવું કહેવાય, બરાબર। ખમણ, તો ખમણના ખીરાને આપણે વરાળમાં મૂકીએ છીએ તો ખમણ રેડી થઈ જાય છે। ખીચડી, તો ખીચડીમાં મસાલોને આપણે નાખતા નથી, માત્ર પાણીથી ખીચડી થઈ જાય છે। ભાત પણ પાણીમાં ઉકળીને થઈ જાય છે, એટલે આ બાફવાની રીત છે, બરાબર। પછી સાતળવું, તો સાતળવું એટલે કે શું, કે પહેલાં જે છે ને થોડું થોડું શેકી લેવું ને પછી તેલનો દોરો દેવો, એટલે કે પછી તેલથી તળવું, તો એને સાતળવું કહેવાય રીતને। તો બનતો ખોરાક જે છે પરોઠા અને થેપલા, બરાબર। ચલો પછી આપણે જે છે એ વર્ગીકરણ જોવાનું છે બાળમિત્રો। તમે જ્યારે ત્રીજા ધોરણમાં આવી ગયા છો તો આ જે પ્રશ્ન જે છે ને એ તમારે નવો શીખવાનો છે આસપાસમાં, બરાબર। તો તેમાં અહીંયા તમને જે કૌંસમાં વાક્યો આપેલા છે એ વાક્યો તમારે ધ્યાનથી જોવાના છે અને વાંચવાના છે। તો તમને પ્રશ્ન થશે કે મિસ પછી શું કરવાનું? ચાલો અમે ધ્યાનથી જોઈ લીધું
અને વાંચી પણ લીધું. તો હવે શું કરવાનું? તો હવે આ વાક્યોનું વર્ગીકરણ કરવાનું છે. વર્ગીકરણ એટલે કે સારી ટેવો અને ખરાબ ટેવોને આમાંથી જુદી પાડવાની છે. આ જુદું પાડવું તેને વર્ગીકરણ કહે છે. બરાબર? તો સુટેવ એટલે કે સારી ટેવ, અને કુટેવ એટલે કે ખરાબ ટેવ. બરાબર? તો આપણે ધ્યાનથી એક એક વાક્ય જે છે એ વાંચશું, અને તે સુટેવમાં આવે કે કુટેવમાં આવે, બરાબર, તેમાં આપણે સમજી વિચારીને લખશું. ઓકે, બરાબર. ચલો, રેડી છો બધા? તો પહેલું વિધાન છે ચાવીને ખાવું. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, ચાવીને ખાવું તો એ સુટેવ છે કે કુટેવ છે? ના હો મિસ, ચાવીને ખાવું એ તો સારી ટેવ છે. તો વેરી ગુડ. તો આપણે ક્યાં લખશું? સુટેવમાં આ વિધાન લખશું. બરાબર ને? ચાવીને ખાવું. પછીનું વિધાન છે વાસી ખોરાક ખાવો. તો આ સારી ટેવ છે? ના મિસ, ક્યારે વાસી ખોરાક ખવાય? તો તમારો જવાબ સાચો છે, ક્યારે વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. જરૂર પૂરતી જ રસોઈ કરવી જોઈએ. મમ્મીને કહો, મમ્મી બપોરે ચાલે ને એટલી જ રસોઈ કરો, એટલે રાત્રે નવી રસોઈ બનાવવી પડે. બરાબર ને? તો આ જે છે વાસી ખોરાક ખાવો એ કુટેવ છે. બરાબર? એટલે અહીંયા આપણે લખશું. પછી ભાવતા ભોજન જ ખાવા. તો રોજ આપણે ભાવતા ભોજન જ ખાઈએ તો શું આપણને બધા પોષક તત્વો મળી રહે છે? ના મિસ, અને તે પ્રત્યે રુચિ પણ રહેતી નથી ભાવતા ભોજન પ્રત્યે. બરાબર ને? તો આ કુટેવ છે કે ભાવતા ભોજન જ ખાવા. તો અહીંયા આપણે લખશું. જુઓ, લખ્યું છે અહીંયા, હા, રોજ માત્ર બટાકાનું શાક જ ખાવું. નાનો ચાલ્યો, રોજ બટાટાનું શાક તો એ કુટેવ છે. તો અહીંયા આપણે લખશું, રોજ બટાકાનું શાક જ ખાવું કુટેવ છે. પછી જે છે અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી. તો આ સારી ટેવ છે. ઓ બરાબર ને? રોજ જુદી જુદી દાળ ખાવી તો સારી ટેવ, એટલે કે સુટેવમાં લખશું આપણે. જો અહીંયા લખેલું છે, દેખાય છે, અઠવાડિયામાં રોજ જુદી જુદી દાળ ખાવી. પછી દરરોજ તળેલો ખોરાક લેવો, તો એ સારી ટેવ છે? ના મિસ, એ કુટેવ કહેવાય. દરરોજ તળેલો ખોરાક ખાવો એ કુટેવ છે. એટલે અહીંયા આપણે લખશું. પછી જમ્યા પછી બ્રશ વડે દાંત સાફ કરવા. તો આ તો સારી બાબત છે. તો સુટેવમાં આપણે એ લખવી જોઈએ બાબત. બરાબર ને? તો જુઓ અહીંયા આપણે લખીને એ બાબત. વેરી ગુડ. રોજિંદા આહારમાં શાકભાજી ને ફળોનો ઉપયોગ કરવો. વેરી ગુડ. હા, તો શાકભાજી ને ફળો રોજિંદા આહારમાં આપણે લેવો જોઈએ. પછી જે છે જમતા પહેલાં બરાબર હાથ ધોવા. તો આ શું ટેવ છે? જમતા પહેલાં બરાબર હાથ ધોવા જોઈએ. બરાબર? પછીનું વિધાન છે ઉતાવળથી જમી લેવું. તો એ કુટેવ છે. તો અહીંયા આપણે લખશું, કુટેવમાં ઉતાવળથી જમી લેવું. તો આખું જે વર્ગીકરણ જે છે એ તમારે સ્ક્રીન ઉપરથી જોઈને શીખવાનું છે, ને કઈ રીતે વિધાનોને છૂટા પાડવાના છે બરાબર એ જોઈને તમારે તમારી બુકમાં વિડીયો સ્ટોપ કરીને લખવાનું છે. બરાબર? ઓકે, ચલો એ પછીનો પ્રશ્ન આપણે જોઈએ. તો આ પણ એક વર્ગીકરણ છે. અહીંયા તમને લખવામાં શું લખવાનું છે? તો તમારે અહીંયા વિવિધ અનાજ, શાકભાજી, કઠોળ અને ફળોના નામની યાદી બનાવો. હવે અહીંયા તમે લખી નાખ્યું છે એટલે તમને જવાબો મળી રહે છે. બરાબર?
પણ હું જ્યારે તમને પ્રશ્ન પૂછીશ ને ત્યારે આ જે કોઠો છે ને એ ખાલી આપવાની છું. તમારે આ પ્રશ્નની અંદર તમારે વાલીની મદદ લેવાની છે અને નામ આ રીતના લખવાના છે. તો અત્યારે તો તમે જોઈ જોઈને લખી શકો છો, સ્ક્રીન ઉપર તમને બધા જવાબો આપેલા જ છે, બરાબર. તો જુઓ, પહેલાં આપણે અનાજના નામ જોઈએ. તો અનાજના કોઠામાં આપણે જોઈએ ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, બંટી, ડાંગર, જવ, કોદાળી. કોદારી. તો જુઓ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, બંટી, કોદારી. આ કોદારી જે છે અનાજનો એક ભાગ છે, બરાબર ને. પછી આપણે લઈએ શાકભાજી. વિદ્યાર્થી મિત્રો, વિચારો તો તમારા ઘરે કઈ કઈ શાકભાજી બને છે અને તમને કઈ ભાવે છે? વિચારો વિચારો. હા, તો પહેલા તો બટાટા. તો આ જે બટાટા છે એ બધા શાકમાં પડે ને, એને બરાબર. તમે રીંગણાનું શાક બનાવો કે કોબીનું શાક બનાવો કે ગવારનું શાક બનાવો કે દૂધીનું શાક બનાવો, ફુલેવરનું શાક બનાવો, બધામાં બટેટા જે છે એ મમ્મી નાખે છે ને. કે સમીસ, બટાટા તો મને બહુ ભાવે. મને પણ ખૂબ ભાવે એટલે હું પણ બધા શાકમાં બટેટા નાખું. પછી શાકભાજીમાં આપણે બટેટા લખ્યા, કોબી, કારેલા, દૂધી, ભીંડા, રીંગણા, ફુલેવર, પરવર, બરાબર. આ બધા શાકભાજી છે, ઓકે. પછી આપણે કઠોળના નામ જોઈએ. તો કઠોળના નામ જુઓ તો સ્ક્રીન ઉપર તમને દેખાય છે, દેખાય છે ને બાળમિત્રો? બોલો તો, વાંચીને બોલો, મોટેથી, ધીમે ધીમે નહીં હો, હું ધીમે ધીમે નહીં ચલાવું. ચલો મોટેથી બોલો. ચલો એકવાર હું બોલું, એકવાર તમે બોલો, ઓકે. તો મગ, મઠ, ચણા, વાલ, વટાણા, ચોળા, તુવેર. પછી આપણે ફળોના નામ જોઈએ. ફળોના નામ ઘણા બધા છે, એમાંથી મને જે ભાવતા ફળ છે ને એ મેં અહીંયા લખ્યા છે. તો પહેલાં તો કેરી, દ્રાક્ષ, બોર, જાંબુ, સીતાફળ, પપૈયું, દાડમ, સફરજન, બરાબર. આ બધા ફળો છે. તો આપણે અનાજ, શાકભાજી, કઠોળ અને ફળોની યાદી બનાવી, બરાબર ને. આ યાદી છે, આ યાદી બનાવીને એટલે કે તેના નામ આપણે લખ્યા ને, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે સુટેવ અને કુટેવનું વર્ગીકરણ જોયું. જે વિધાનો સારી ટેવો હતી તે સારી ટેવોમાં મૂકી ને જે વિધાનો ખરાબ ટેવ હતી એ ખરાબ ટેવમાં મૂકી, બરાબર. તો આ રીતના આપણે સુટેવ અને કુટેવમાં વર્ગીકરણ કર્યું, બરાબર. પછી આપણે અનાજ, શાકભાજી, કઠોળ અને ફળો એની યાદી બનાવી, બરાબર. અને આ બંને વર્ગીકરણ પહેલાં આપણે શું જોયું હતું? તો ખોરાક રાંધવાની રીતો અને તેના દ્વારા બનતો ખોરાક આપણે જોયો, બરાબર.
तो विद्यार्थी मित्रों, તેમાં આપણે શેકવું તો એમાં રોટલી, ભાખરી ને રોટલા આ બધી ચીજો શેકાય છે. પછી આપણે તળવું તો પૂરી, ભજીયા, સમોસા આ ત્રણેય વસ્તુ જે છે એ તળીએ છીએ. પછી બાફવું તો ખમણ, ખીચડી, ભાત એ બફાય છે. સાતળવું તો પરોઠા અને થેપલા, બરાબર? તો આ પ્રવૃત્તિ જોઈ, પછી સુટેવ અને કુટેવનું વર્ગીકરણ કર્યું અને આપણે અનાજ, શાકભાજી, કઠોળ અને ફળોના નામની યાદી બનાવી, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમને મજા આવી હશે, બરાબર ને? મને એવું લાગે છે કે તમને મજા આવી. આજે જે વર્ગીકરણનો પ્રશ્ન હતો એ કંઈક આપણે નવું કર્યું, બરાબર ને? તમે પણ આ રીતના સુટેવ અને કુટેવની યાદી તમારી બનાવી શકો છો કે તમારામાં કઈ સારી ટેવ છે અને કઈ ખરાબ ટેવ છે. તો તમે કોશિશ કરો કે જે તમારી ખરાબ ટેવ હોય તે બાદ કરવાની, બરાબર? એ ખરાબ ટેવ જે છે એ સારી ટેવમાં બદલવાની તમે કોશિશ કરશો ને તો તમને કામયાબી જરૂર મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર તમે સારી રીતે ભણ્યા, બરાબર? અને સરસ રીતે તમે મને સાંભળ્યું પણ, અને સારા અક્ષરે તમે વર્ગીકરણ, પ્રવૃત્તિ અને ફળોની, કઠોળની અને શાકભાજી અને અનાજની યાદી પણ લખી, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, બાય બાય, ખુદા હાફિઝ, ફરી મળીશું. ઓકે, ખુદા હાફિઝ.